हवे कोरोना ने अनेक गैरमान्यताओं से मान्यताओं से परंतु हवे भारतीय वैज्ञानिकों संशोधन कर्यु छे कि गर्मी ना कारणे वायरस ना फैलावानी क्षमता वधी जाय छे। 15 महीना कोरोना काल में संशोधन थया बाद आ तारण सामे आव्यु छे। अत्यार सुधी मनातुं हतुं कि वायरस शियाळामां वधु असरकारक होय छे, परंतु भारतीय वैज्ञानिकोना संशोधनमां सामे आव्यु छे कि उनाळामां वायरस वधु फैलाई शके छे। सेंटर फॉर सेल्युलर एंड मॉलिक्युलर बायोलॉजी हैदराबाद डिरेक्टर डॉक्टर राकेश मिश्रा कहे छे कि गर्मीनी ऋतुमां श्वास झड़पथी वराळ बनी जाय छे। आ स्थितिमां कोई संक्रमित श्वास छोड़े त्यारे वायरसना नाना नाना कणमां वहेंचाई जाय छे। वायरसना अति सूक्ष्म कण श्वासनी साथे स्प्रेडनी जेम झड़पथी बहार आवी जाय छे। एटलुं ज नहीं, ते लांबा समय सुधी हवामां रहे छे, एटले जो व्यक्ति मास्क पहेर्या विना ए स्थळे होय तो संक्रमित थवानी शक्यताओ पूरेपूरी छे। जो कि खुला वातावरणमां संक्रमित थवानो खतरो ओछो छे, परंतु हॉल, बंद रूम, लिफ्ट वगैरहमां संक्रमित व्यक्ति उधरस के छींक खाय छे त्यां हाजर लोको संक्रमित थवानी शक्यताओ घणी वधी जती होय छे। 64 स्थळे प्रयोग करीने आ तारण बहार आव्युं छे, जेमां हॉस्पिटलमां आईसीयू, सामान्य वॉर्ड, गैलरी, दर्दीना घरना बंद के खुला रूम, वेंटिलेशन धरावता नहीं धरावता घरों पण सामेल छे। तो आखरे जे आ बाबत सामे आवी छे, एमडी डॉक्टर प्रवीण गर्ग अमारी साथे जोड़ाई गया छे। डॉक्टर, जे रीतनी वात सामे आवी रही छे कि भाई गर्मीमां वायरस वधु फैलाय छे, भारतीय वैज्ञानिकोए संशोधन कर्युं छे, एने आप कई रीते जोई रह्या छो? जो जनक, छेल्ला 1-1.5 वर्षथी आपणे बधा कोरोना बीमारीथी जूझी रह्या छे अने દરેક 2-4 મહિનામાં નવા નવા વાયરસને લગતા રિસર્ચ બહાર આવી રહ્યા છે। પહેલા એવું હતું કે આ જે ઠંડીનો વાયરસ હોય આવી રીતનો જે એક વાયરસ છે અને ઠંડીમાં વધારે ફેલે છે, પણ અનફોર્ચ્યુનેટલી આપણે પણ ઇન્ડિયામાં જોયું કે આ ઠંડીના નવેમ્બર ડિસેમ્બરમાં તો કેસીસ ખાસો ઘટી ગયા હતા, અને ગયા વખતે અને આ વખતે પણ એપ્રિલ મે મહિના ગરમીનો જ્યારે સિઝન ચાલુ થયો ત્યારે આ કેસ સતત વધી રહ્યા છે। હવે જો અત્યારે જે આ રિસર્ચ લેન્સેટ, જો એક વર્લ્ડનો ટોપમોસ્ટ રિસર્ચ પબ્લિકેશન છે એ, અને ભારતીય વૈજ્ઞાનિક જો કાલે આ એક રિસર્ચમાં પબ્લિકેશન આપ્યો કે આ વાયરસ હવાથી પણ ફેલાય છે, અને બીજું આ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ કરી કે ગરમીમાં પણ આ વાયરસ બહુ વધારે ફેલી રહ્યો છે, અને મૂળ અગત્યની વાત એ છે કે આ ક્લોઝ તમે રૂમમાં રહો અને તે જગ્યા ઉપર વેન્ટિલેશન નહીં હોય, તો વ્યવસ્થિત વેન્ટિલેશન નહીં હોય તો ત્યારે સંક્રમણ થવાની શક્યતા બહુ વધારે છે। અને એટલે લોકોને ગમે તે કઈ કોઈ ઓફિસ વર્ક એન્વાયરમેન્ટમાં કે ગમે તે રેસ્ટોરન્ટમાં કે હોટલમાં જેવી રીતે પણ ત્યાં વેન્ટિલેશન તો બહુ સારું, આ કોરોનાથી બચવા માટે વેન્ટિલેશન બહુ સારું રાખવો અગત્યનું છે, કેમ કે ઇન્ફેક્ટેડ પેશન્ટ જ્યારે કફ ઉધરસ કરે ત્યારે એ હવામાં જે વાયરસ બહાર છોડે તો એ 2 મીટર સુધી આનું સંક્રમણ રહે, તો એટલે બહુ પોસિબિલિટી છે કે બીજા ઇન્ફેક્ટેડ માણસમાં જતો રહે। અને એક બીજી એક ઇમ્પોર્ટન્ટ વાત, જેટલી પણ કોવિડ હોસ્પિટલ અને કોવિડ હોસ્પિટલ છે ત્યાં પણ ઇન્ફેક્શનનો રેટ બહુ વધારે છે, એટલે ગવર્મેન્ટ કાલે પણ સ્વાસ્થ્ય મંત્રાલયે આવી રીતની એક જાહેરાત કરી છે કે ભાઈ કોવિડ અને નોન કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ ટોટલ ડિફરન્ટ હોવી જોઈએ, આમાં મિક્સઅપ ના રહેવું જોઈએ, કેમ કે કોવિડ હોસ્પિટલથી નોન કોવિડ પેશન્ટમાં સંક્રમણના ચાન્સીસ બહુ વધારે રહે, તો એટલે આપણે આ મહામારીથી જૂજી રહ્યા છીએ, નવા નવા રિસર્ચ બહાર આવી રહ્યા છે, હવાથી પણ આ કોરોના વાયરસ ફેલે છે, ઇન્ફેક્શન છે એ લોકોને વધારે ખ્યાલ રાખવું જોઈએ। અમને તો કાલે જે રિસર્ચમાં એક વાત આવી કે જે ઘરમાં પણ જે માણસ છે એમને આઇસોલેશનમાં જ રહેવું જોઈએ, પણ એમને કોઈ સિમ્પટમ પણ લાગે તો તરત જ એમને માસ્કનો ઉપયોગ કરવો જોઈએ, કેમ કે આની ટ્રાન્સમિટિવિટી વધારે છે, હવાથી ફેલાય છે, તો બહુ સ્ટ્રોંગ પોસિબિલિટી છે કે ઘરમાં બીજા બધાના એ આનો ચેપ લાગી શકે છે। બિલકુલ બિલકુલ, ડોક્ટર ખૂબ ખૂબ આભાર, પ્રવીણ ગર્ગ હંમેશા સાચી અને સચોટ માહિતી આપતા હોય છે, અને સંશોધનથી હવામાં વાયરસના પ્રભાવ અંગે જે વૈજ્ઞાનિકોએ વાત કરી છે કે ભાઈ ઉનાળામાં એ વધારે ફેલાય છે, ગરમીની ઋતુમાં શ્વાસ ઝડપથી વરાળ બની જાય છે, અને આ સ્થિતિમાં કોઈ સંક્રમિત શ્વાસ છોડે ત્યારે વાયરસના નાના નાના કણમાં તે વહેંચાઈ જાય છે।